સરકારને આંચકો લાગ્યો હતો, સાથે જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આ મુદ્દે તેઓને વિગતે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે કોંગ્રેસે શ્રીલંકાને કચ્છથી ટાપુ આપ્યો છે. દરેક ભારતીય તેમનાથી નારાજ છે. કોંગ્રેસે પર ક્યારે વિશ્વાસ ન કરી શકાય. તેમણે 75 વર્ષમાં ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડી દીધી છે. પીએમએ સોશિયલ મીડિયા પર કચ્છથી ઉપર આઈટીઆઈ રિપોર્ટની ટાંકી અને આ વાતને કહી હતી. આરટીઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દિરા ગાંધીની સરકારે 1974માં શ્રીલંકાને આ ટાપુ ભેટમાં આપી દીધો હતો. આપને જણાવી દઈએ કે તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ કચ્છ થીવુ વિશે માહિતી માંગી અને આરટીઆઈ દાખલ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે વર્ષ 1974માં ભારતની તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદર નાઈકે વચ્ચે સમજૂતી થઈ હતી અને આ અંતર્ગત કચ્છ થીવુ ટાપુ શ્રીલંકાને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યું હતું. 1974માં ઇન્દિરા ગાંધીની સરકારે આ ટાપુ શ્રીલંકાને ભેટમાં આપ્યો હતો, તો વિદેશ મંત્રી એસ જયશંકરે કચ્છ થીવુ મુદ્દે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા અને તેઓએ જણાવ્યું કે આ મુદ્દો નથી જે આજે અચાનક ઉભો થયો છે. કોંગ્રેસ અને ડીએમકે એવું નાટક કરી રહ્યા છે કે તેમની પાસે કોઈ જવાબદારી નથી અને આ તાજેતરનો મુદ્દો છે. જનતાને જાણવાનો અધિકાર છે કે 1974માં કચ્છ થીવુ કેવી રીતે આપવામાં આવ્યું હતું શ્રીલંકાને. વડાપ્રધાન દ્વારા ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા એક ટાપુ છે તે શ્રીલંકાને આપી દેવામાં આવ્યો છે. કચ્છ થીવુ ટાપુ છે તે શ્રીલંકાને સોંપવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધીની સરકારમાં. આ સમગ્ર જે ટાપુ છે તે તેમણે સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેઓએ જણાવ્યું છે કે આ મુદ્દો કોઈ નવો મુદ્દો નથી, આ મુદ્દો ખૂબ જ જૂનો છે, પરંતુ તેને હવે ઝડકાવવામાં આવ્યો છે. 2018-2024 સુધી આ પાર્ટીને ફંડ પણ આપવામાં આવ્યું. જયરામ રમેશે પણ આરોપો લગાવ્યા છે આ જ મુદ્દે. તો આ જ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં આપી રહ્યા છે. હિરેન, ફરી એકવાર વડાપ્રધાન દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે એક ટાપુ છે તે શ્રીલંકાને સોંપી દેવામાં આવ્યો છે, શું છે માહિતી? સૌ પ્રથમ પહેલા જણાવી દઉં કે જે કચ્છ થીવુ ટાપુ છે તેમનો વિવાદ 1921 ની અંદર ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયો હતો. આ જે ટાપુ છે તે ભારતના રામેશ્વર થી 19 કિલોમીટર અને શ્રીલંકા ની બોર્ડર થી 16 કિલોમીટર વચ્ચે આ ટાપુ આવેલો છે. ત્યારે ખાસ કરી વાત કરીએ કે 21 ની અંદર જે આ મુદ્દો હતો તેને 1974 ની અંદર ભારત સરકાર અને શ્રીલંકા સરકાર ની વચ્ચે કરાર થયો હતો અને ઇન્દિરા ગાંધી દ્વારા શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો. પરંતુ અવિશ્વાસના મતને લઈને કોંગ્રેસ સરકારે ભાજપ સરકારને મણિપુરમને લઈને ઘેરવામાં આવ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ થીવુ મુદ્દાને ફરી એક વખત કાઢવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સરકાર અને ડીએમકે સરસ બંને મળીને પોતાના પરિવાર, પોતાના બાળકો અને પોતાનું જ વિચારે છે કે તમિલનાડુની કોઈ પણ જનતાની કે માછીમારીની કે મહિલાઓની પડી નથી. એ લોકોએ શ્રીલંકાને ટાપુ આપી દીધો છે, તે માછીમારીઓને ખાસ ઉપયોગી હતો, તેમ છતાં પણ તેને ટાપુ આપી દીધો છે. કોંગ્રેસના જે સત્તાધીશો છે તે ક્યારેક જોવે કે આ જે કચ્છ થીવુ જે ટાપુ છે તે ક્યાં આવેલો છે. બીજી તરફ વાત કરો તો રાજ્ય જે કેન્દ્ર કહી શકાય કે વિદેશ મંત્રી છે તેમને પણ આ વિવાદને વધુ ઉગ્ર કર્યો હતો. તેમને પણ એવા નિવેદન આપ્યા હતા કે જે કચ્છ થીવુ ટાપુ છે તે ઇન્દિરા ગાંધી દ્વારા શ્રીલંકાને આપી દીધો છે, તેમાં તમિલનાડુની જનતા સાથે અવિશ્વાસ કર્યો છે, આ સરકાર ઉપર વિશ્વાસ કેમ કરી શકાય. જો કે કોંગ્રેસના વળતા પ્રહારમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ મુદ્દો તો 1921 પહેલાનો છે, તેમ છતાં હવે ચૂંટણી આવતા આ મુદ્દાને ફરી શા માટે ઉજાગર કરવામાં આવી રહ્યો છે. જી જી હિરેન, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે પીએમ મોદી દ્વારા મૌન તોડવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓના દ્વારા અનેક પ્રહારો કોંગ્રેસ પર કરવામાં આવ્યા.